है। टेक्नोलॉजी खूब सहजता की सरलता डिटेक्शन ये दिशा में आगे बढ़ू है। आम समग्रता आरोग्य नो विषय ફિલ્મ અને ગંગોત્રી લક્ષ્મી પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે, કેટલા પાટલા છે, શું છે? ભગવાન ધન્વંતરી આપણા જે શાસ્ત્રોમાં ભગવાન ધન્વંતરી એટલે આપણને આરોગ્યનું જે સ્વાસ્થ્યની આપણા ઉપર જે આશીર્વાદ આપે જે ધન વર્ષા કરે ભગવાન ધન્વંતરી છે, અને ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના ડૉક્ટર સેલના કન્વીનર ડૉક્ટર ધર્મેન્દ્રભાઈ અને એમની સમગ્ર ટીમ દ્વારા આજે સમગ્ર ગુજરાતમાં 182 અલગ અલગ વિધાનસભા ક્ષેત્ર છે, હું સર્વ મિત્રોને ડૉક્ટર મિત્રોને અભિનંદન આપું છું કે 182 જગ્યાએ ડૉક્ટર સેલ તરફથી ધન્વંતરી પૂજાનો કાર્યક્રમ થયો છે। અહીંયા આપ જોઈ શકો છો આ લોહાણા જ્ઞાતિ ભવન છે અહીંયા, અને સમગ્ર ભવન ખીચોખીચ ડૉક્ટર ભાઈઓ અને બહેનો દ્વારા ભરાયેલું છે, અને સર્વ લોકો આજે ભગવાન ધન્વંતરીની પૂજા કરવા જઈ રહ્યા છે। મને લાગે છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારથી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી બન્યા ત્યારથી એમણે આ વિષય પર ખૂબ જ ભાર મૂક્યો, સ્વાસ્થ્ય ઉપર ભગવાન ધન્વંતરીના જે એમનો છે જે આશીર્વાદ છે એને ચરિતાર્થ કરવા, અને તે વખતે ગુજરાતમાં મા અમૃતમ યોજના એમણે દાખલ કરી, અને મા અમૃતમ યોજના થકી મારા છેવાડાના લોકો મારા ગરીબ પરિવારના લોકો જેઓ ઓપરેશન કે જેઓ સારવારનો ખર્ચ એફોર્ડ નહોતો કરી શકતા, અને એમના માટે એ વખતે 3 લાખ રૂપિયા પ્રતિ કુટુંબ નરેન્દ્રભાઈએ ત્યારે જે ફાળવ્યા, અને ગુજરાતના લોકો ભારતીય જનતા પાર્ટી ઉપર અવિરતપણે આશીર્વાદ વરસાવી રહ્યા છે। આજે 27 વર્ષના ભાણા વાળે છે, અને છતાં પણ અહીંયા એન્ટી ઇન્કમ્બન્સી જેવું કોઈ તત્વ નથી। અહીંયા આ વખતે પણ હું ગુજરાત વિધાનસભા આવે છે, કોઈ રાજકીય ઓબ્ઝર્વેશન નથી કરતો, પરંતુ ગુજરાતની વિધાનસભામાં આ વખતે પણ ભારતીય જનતા ઉપર ગુજરાતની 6.5 કરોડની જનતાના આશીર્વાદ ઉતરવાના છે, અને એ હું ખૂબ જ વિનમ્રતાના ભાવથી પરંતુ દ્રઢ વિશ્વાસ સાથે કહેવા માગું છું। દેશના પ્રધાનમંત્રી બન્યા પછી એમણે PMJY યોજના એટલે આયુષ્યમાન ભારત યોજના લગભગ દેશની 80% આબાદી 10 કરોડ કુટુંબોને એનાથી વધારે 11 કરોડ ઉપર અત્યારે તો થયા એ કુટુંબોને એમણે 5 લાખ પ્રતિ કુટુંબ, અને તે પણ ઓનલાઈન ડિજિટલ સારવાર દ્વારા નરેન્દ્રભાઈએ જે યોજના કરી છે, મને લાગે છે કે ભગવાન ધન્વંતરીજીના જે એમનો દ્રષ્ટિકોણ હતો એમને ચરિતાર્થ કરવાનું કાર્ય કર્યું હોય તો દેશના પ્રધાનમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। અને હું સૌ ડૉક્ટર મિત્રોને અહીંયા અમદાવાદના હોય કે સમગ્ર ગુજરાતની 182 વિધાનસભાના હોય હું એમને અભિનંદન આપું છું કે તેઓ ભગવાન ધન્વંતરીના જે આશીર્વાદની સાથે સંમત થઈને દર્દીઓના સારવાર માટે એમણે જે આજે પ્રતિબદ્ધતા દાખવી છે, હું સૌ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ડૉક્ટર સેલના પદાધિકારીઓને પણ હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું।